અમદાવાદ શહેર પોલીસ તરફથી શું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે જાહેર જનતા માટે? આગામી જે ઉત્તરાયણનો તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઉજવવા જઈ રહ્યા છીએ એ અનુસંધાને અમદાવાદ શહેર મારફતે પોલીસ કમિશનર શ્રી તરફથી કેટલાક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે, જે અંતર્ગત ખુલ્લી અને જાહેર જગ્યાએ પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ કરી દેવામાં આવેલ છે. ખાસ કરી સોસાયટી કે એપાર્ટમેન્ટના ધાબા ઉપર પરિવારના જ સભ્યો એકસાથે રહી અને આ પર્વની ઉજવણી કરે એ સલાહ ભર્યું છે. બીજી વાત, સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોતાના રહીશો સિવાય બહારના કોઈ પણ રહીશોને પ્રવેશ આપવો નહીં એ મુજબની એક સૂચના પણ કરવામાં આવેલી છે. ખાસ કરી બીજી વાત, કોઈ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ કે ડીજે સિસ્ટમ વગાડી બહારની કોઈ પણ નાગરિકોની ભીડ ભેગી ન કરવા માટેની પણ એક ચેતવણી આપવામાં આવેલી છે. એક એ પણ સલાહ અમદાવાદ શહેરના નાગરિકોને પાસ કરવામાં આવેલી છે કે 65 વર્ષથી વધુની ઉંમરના તથા 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને અમદાવાદ શહેરમાં ગુજરાતનો સૌથી મોટો ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે. ઘણી મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોય છે. ભૂતકાળમાં ક્યારેક પતંગ ચગાવવાની બાબતે ઘણા મોટા નાના મોટા કાયદો અને વ્યવસ્થાને વિપરીત અસર કરે એવા બનાવો પણ બનેલા છે. આ સમગ્ર હકીકત ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ મારફતે આવનારી ઉત્તરાયણ નિમિત્તે 11 ડીસીપી કક્ષાના અધિકારી, 21 જેટલા ઈસીપી કક્ષાના અધિકારી, 63 પોલીસ ઇન્સ્પેક્ટર તથા 200થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓનો બંદોબસ્તનું પ્લાનિંગ કરવામાં આવેલું છે. ખાસ કરી 5000થી પણ વધુ પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ, 3000થી પણ વધુ હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તમાં અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. સાથે સાથે અમદાવાદમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જે 15 SRPની કંપની છે એનાથી ઉપરાંત અન્ય 4 SRPની કંપની આ ઉત્તરાયણના બંદોબસ્ત નિમિત્તે ડિપ્લોય કરવામાં આવનાર છે. આ જે જાહેરનામા અનુસંધાને જો સ્થાનિક પોલીસ સ્ટેશન ઈચ્છે તો પોતાની રીતે ડ્રોનથી પણ સુપરવિઝન રાખી શકે વ્યવસ્થા કરવામાં આવેલી છે. નિયમો વિરુદ્ધ કોઈ પણ નાગરિકોની ભીડ ધાબા કે અગાસી ઉપર થયેલી હશે તો ચોક્કસપણે એની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે. કંટ્રોલ રૂમ તરફથી પણ 100 નંબર ઉપર અમદાવાદ શહેરના નાગરિકોને આ પ્રકારના કોઈ કોલ્સ આવશે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી કોવિડ સોશિયલ ગાઈડલાઈનનો ભંગ થતો દેખાશે તો જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ.